માતાના ઓદલમાં માતાની સાથે માતાના માતા જમે ને એની એક સ્નાયુ દ્વારા એને પોષણ થાય એ બાળકને અંદર એને એ અંદર પણ એને વ્યવસ્થા કરી દીધી છે બહાર તો થઈ પણ અંદર એ થાય છે એવા ભગવાનને ભૂલી જઈએ જેને લોહીમાંથી દૂધ બનાવી દીધું ન બને તો શું કરી લઈએ એવા ભગવાનને જે ભક્તો નથી એ મૂર્ખ છે એ મૂઢ છે એ પશુ છે એટલે અહી ભજી લો બસ આપ બધા ગાજો સુર ભજન એક સીતારામનું કરીએ રે 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 આવે ભવસાગર ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ આ ભજન એક સીતારામનું કરીએ ભજન એક સીતારામનું કરીએ રે આ ભાવે ભવસાગર કરી રે ભજન એ સીતારામનું ભાવે ભવસાગર ગોને કરીએ ભજન સીતારામનું કરીએ રે સંસાર સુખવા દળની છાયા રે સંસાર સુખવા દળની છાયા રે સંસાર ઘરની નારી માતા પિતાને ઘરની
કોઈ નહીં આવે સાથે તારી 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 જમડા લઈ જાશે મારી ભજનિ સીતારા ચરિત્રનો મહિમા ત્રણવ નામના રાક્ષસનું ભગવાને નિધન કર્યું, સ્વસ્તિક ક્રિયા ભગવાનની પૂરી થઈ, અને પછી એક એક સંકટ ગોકુળમાં આવે છે. ભગવાન રાક્ષસ વિહોણી ધરતી કરવા માંગે છે કે ધરતીમાં કોઈ રાક્ષસ ના રહે. કૃષ્ણ ચરિત્રમાં શકાસુર, બકાસુર, અઘાસુર આવા અનેક રાક્ષસોને માર્યા છે, પણ એ તો ખાલી બહારની કથા છે. પણ કૃષ્ણ તો આપણા અંતરમાં રહેલા બકાસુર, અગાસુર, સત્તાસુરને મારવાની વાત કરે છે. મારા અંત મારા અંતરમાં બકાસુર છે, જે બક્યા કરે ખોટું એ બકાસુર, ખોટું જ બોલે રાત દિવસ, બક્યા જ કરે એ બકાસુર, અભિમાનમાં ફરે એ અગાસુર, અને છેતર્યા કરે એ સત્તાસુર. આપણી જ કથા છે આ, કઈ ભાગવતની કથા તો છે જ, પણ એને પછી આપણને બહારથી લઈને અંદર જવાનું છે. આ બહારનો સંસાર છે ને એમાં નહીં, અંતરમાં. એક વખત અંદર જઈએ તો ખબર પડે, અને એક વખત અંદર ગયો ને પછી બહાર ઈ જ દેખાય, પછી પછી બીજો દેખાતો બંધ થઈ જાય. એટલે હવે ત્રણવ નામના રાક્ષસનું નિધન કર્યું છે. આ પ્રમાણે ભગવાનના ગોકુળની અંદર એક એક વિપત્તિઓ આવવા લાગી, અને ભગવાન એક એક વ્યક્તિનું ભગવાન સ્વાગત કરે છે બધા. પછી બકાસુર આવે છે, બગલા જેવું રૂપ લઈ ભગવાનને આમ કહે છે, ખાવા દોડે છે. ભગવાન બકાસુરના મૂઠમાં એક વિરાટ રૂપ ધારણ કરી બકાસુરનું નિધન કર્યું. બકાસુરનું તેજ પણ ભગવાનમાં વિલીનકરણ થયું છે. આ પ્રમાણે ભાગવતજીની કથામાં આજ વ્યાસ મહારાજ શુકદેવજીને કહે છે કે આ રીતે ભગવાનના ચરિત્રની મહિમાની ગંગા હવે કંસના એક વિરાટ શક્તિ તરફ જઈ રહી છે. હરિ જ્યારે આ ધરતી પર આવે ને ત્યારે બધાનો ઉદ્ધાર કરવા આવે છે. સાધુનામ પરિધારણાય, સાધુનું તર્પણ કરવા, યજ્ઞની રક્ષા કરવા, ગાયોની રક્ષા કરવા, સાધુ સંતોની રક્ષા કરવા, સજન અને ભક્તોની રક્ષા કરવા, હાચા માણાની રક્ષા કરવા, હરિ જન્મ દે છે. જ્યારે હરિ આવે ને ત્યારે કહે છે કે બધું હરખું કરી નાખે છે. રાવણના ત્રાસથી એ વખતમાં ત્રેતા યુગમાં બધા ત્રાહિમામ ત્રાહિમામ, ધરતી પણ ત્રાહિમામ ત્રાહિમ, શેષ નાગનો ફણો મંડ્યો લેવા, દેવતાઓ દુઃખી થવા લાગ્યા, ગાયોની કતલ થવા લાગી, સાધુ સંતોને પજવા લાગ્યા, લોકો કોઈને કોઈ માં પતિ પત્ની થી દુખી દુખી, પત્ની પતિ થી, ભાઈ ભાઈ થી, બધા કોર્ટ કચેરી કરવા લાગ્યા,
બાપ ને દીકરીના અતિ સ્નેહ સંબંધમાં પણ તિરાડો મળી પડવા ત્યારે ભગવાન રામનો જન્મ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવની ભારત સાધુનામ પરિત્રાણાયામ સંભવામિ યુગે યુગે. જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢઈ અસર બાઢઈ અસુર અધમ અભિમાની. જ્યારે અભિમાનીઓ વધે, અસુરો વધે, રાક્ષસો વધે ત્યારે હરિ આવે છે. એટલે આમ નહીં, આમ તો ધરતી ઉપર આવ્યા છે ત્રેતા દ્વાપરમાં, કળયુગમાં, સતયુગમાં, પણ દેહ રૂપી ગોકુળમાં હરિ આવે છે અને અભિમાનને મારી નાખે છે, ચિંતાને મારી નાખે, સંતાપને મારી નાખે, ઈર્ષાને મારી નાખે, ક્રોધને મારી નાખે, લોભને મારી નાખે અને દેહમાં ભગવાન મને તમને શીતળતા, શાંતિ, આનંદ, એટલું સુખ કે એનું કોઈ માપ નહીં. પણ આ પાંચ મરે તો, અને પાંચનો આગેવાન અભિમાન છે, તમે ધ્યાન રાખજો. અભિમાન છે ને બહુ મોટો દુઃખ. બે માણસની વચ્ચે પડે ને તો વાત વાતમાંથી કલહ થાય, હમ હમ અહંકાર ટકરાય, એમાંથી તીખારા નીકળાય, વટ ભરાય, પતિ પત્ની, ભાઈ ભાઈ, બાપ દીકરા, અને વટ ભેગો ન થવા દે. અને વટ ભેગો થવાની ઈચ્છા ઘણી થાય કે હવે ભેગા થઈ જાય, પણ તો અભિમાન નડે. ક્યાંક એની સામેથી બોલાવશો તો કહે હો ઇન્દ્ર માની આવ્યા ને મીની બે પેટી. આ બધું નડે છે અભિમાન. શાસ્ત્રમાં અભિમાન એટલે એક જાતની પોતાનો હુંકાર કે હું જ બધું છું, અને જેનું હું વધે ને એના માટે હરિ આવે છે. એટલે કહે જેનું હું નીકળી જાય ને ત્યાં હરિ આવે છે, અને જેની પાસે હું હોય છે ને ત્યાં હરિ નથી આવતો. તો હું કાઢવું એનું નામ જ સત્સંગ છે. ભાગવત મારા તમારા અભિમાનને મારે છે. ભાડુતી મકાનમાં 50-60 પોણો વર્ષ, એમાં 15 વર્ષમાં તો ખબર જ નથી, બાળપણમાં વૈયા ગયા, 25-30 વર્ષ સંસાર સુખમાં વૈયા ગયા, ત્યાં તો ગઢપણે ઘેરી લીધા, અને પછી તો આંખ ગઈ, કાન ગયા, પગ ગયા, પછી ગણતા બંધ થઈ ગયા. તમને ખબર છે શરીર જયારે આપણું નબળું બને તો લોકો ગણવાની બંધ કરે, કારણ કે લોકોને ખબર છે હવે આનાથી આપણે કઈ સ્વાર્થ થયા કોણ બોલાવે, નવરા માણસ કોઈ બોલાવતા નથી, કારણ કે માન ઘટી જાય, એને કોઈ બોલાવે સ્વાર્થથી જોડાયેલો છે. તો જીવનમાંથી તમારા હૃદય સુધી કોઈ વાત પહોંચતી હોય તો તમે એને હંગરી રાખજો. પહેલે જ દિવસે મેં એક મંત્ર આપ્યો છે, અને એ મંત્ર દરેક જગ્યાએ દેતો રહ્યો છું. કથા તો ભાગવતની છે, પણ હું ઉપાસક રામનો છું, કારણ કે મને રામની કથાથી આ બધું મળ્યું છે. એટલે મારો તો એક જ મંત્ર છે, સીતારામ ચરણ રતિ મોરી. રામના ચરણમાં પ્રીતિ મળો એ માંગ્યું ને તો મને એને ખોળામાં બેહાડી દીધો. આજ લગભગ 116 કથા મેં રામકથા કરી, ના 12 કથા ભાગવતની કરી, પણ પોથી નથી ખોલવાનો અવસર દેતો એ. તમને નથી લાગતું આજ પ્રમાણ? કયું બીજું પ્રમાણ? ત્રણ ગુજરાતી ભણેલો નથી એટલે તો હાટકીનો ભારો લેવા જવાય? પંડિત બન્યો તો હાટકીનો ભારો લેવા ન જવાય? પંડિત નથી હું, કાળજેથી ઉપલે ઉપડેલું આ ગંગા જળ છે. મોટા એ તો ભલભલા મારી નાખ્યા છે. વક્તાને રાખવું એટલે કઈ સામાન્ય નહીં, હાથી બાંધવા જેવું છે. પણ અમે તો આમ સામાન્ય જાણે શ્રોતા હોય એવી રીતે રહીએ. આ તો સારું છે ને કે ઘણી જગ્યાએ હું કપડા હાથે ધોઈ નાખું, અને ઘણી જગ્યાએ કાંઈ વાહનની વ્યવસ્થા નહીં, હાલી ને આવીને હાલીને વ્યા જાય, ગમે એને ઘેર રોટલો ખાઈ લઈ. કૃષ્ણ ગયા હતા ને વિદુર સુલવાને ત્યાં, રામ શબરી ગયા હતા. પણ એક વસ્તુ કહું, ગમે ત્યાં કોઈ રોટલો ખાઈ લે તો તમે એમ નહીં માની લેતા કે એને અભડાવી કે કોઈ, કારણ કે રોટલો સ્વયં પવિત્ર બની જાય જેને ઘેરી ગયા હોય. ભગવાનના નામમાં બહુ શક્તિ છે. સ્વામિનારાયણ ભગવાન એક દેવી પૂજક, એક વાઘરીને ત્યાં, દેવી પૂજક વાઘરીને ત્યાં સ્વામિનારાયણ ભગવાને ભોજન લીધું. આજ તમે જુઓ, દિશા તો જુઓ. સ્વામિનારાયણ દેવી પૂજક સબસે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમ સગાઈ આ દુનિયામાં. અને પ્રેમ એટલે કઈ, આ સંસારનો દૈહિક પ્રેમ નહીં, પ્રેમ એટલે હેતુ વગરનો પ્રેમ. કઈ નથી જોઈતું પ્રેમ કરવો, બહુ અઘરો છે. કઈક જોતું એ તો બાપ દીકરાને, દીકરો બાપ ને, પતિ પત્ની ને, પણ એમાં તો હેતુ છે, સ્વાર્થ છે. સ્વાર્થ રહી જે પ્રેમ કરે
એવી બે જ વ્યક્તિ છે, એક પરમાત્મા અને એક ભગવાનના ખોળામાં બેઠેલા સાધુ. એ કારણ વગર પ્રેમ કરે છે, અને હરિની સાથે જો કારણ વગર કોઈ પ્રેમ કરશે તો હરિ એના દેહરૂપી ગોકુળમાં જ પ્રગટ થશે, એને પછી ગોકુળ ગોતવું નહીં પડે. મારા તમારા અંતરમાં એ હરિ જેમ સોમણ તલ હોય ને એમાં હોડબા તેલ હોય કદાચ, પણ હોમણ તલના ઢગલામાં તેલ દેખાય થોડું છે ખરું, પણ દેખાતું નથી. અને જોવું હોય તો શું કરવું પડે કે જ્ઞાન કી ઘાણી ફેર કે ફિર દેખ લે ઉનકા ખેર, એને ઘાણીએ ચડાવવો, પછી ખબર પડે કે ઓ આમાં તો હોડબા તેલ હતું, પણ એને ઘાણીએ ચડાવવું પડે. એમ આપણા જીવનમાં તલ તેલ રૂપી ભરી બેઠા છે, પણ એ સત્સંગની ઘાણી ભજનની ઘાણી એ જ્યારે પીસાઈ તી ખબર પડે ઓ મારા દેહમાં તો હરી બેઠા, હું બહાર ફાંફા માર્યા કર્યો મારા અંતર. પણ હવે સમય એવો આવ્યો છે કે ખોટી વાતોમાં લોકો બહુ સમય ગુમાવે. આમાં તો હજી અમુક અમુક તો લોકો એમ કે છે આપણા ગામમાં કથા કેદી બેઠી, અરે પણ તને ખબર નથી આ 15-20 દિવસ થયા એટલા અજાણ્યા થઈ જાય કેદી કથા બેઠી. કારણ કે જ્યાં સુધી હરિનો રંગ નથી લાગ્યો એટલે તો પછી બીજી વાતોમાં બધા પાસે સમય છે, એટલું નહીં સાંભળતા સમજતા કે સમય પાનને ગલે ઘણા ભેગા થઈ જાય છે. અમુકને ઘરે ઘણી બહેનો મંદિરે ચોટે ભેગા થઈ જાય છે, કાં ટાઈમ તો છે પણ ત્યાં પછી હું બે કીર્તન કરીને આગા પાછી જ કરવાનું છે. એટલે તો કહે છે વાતું વાતુમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતુમાં. વાતુમાં બધું ખોયું મોંઘું જીવન વાતુમાં ખોયું, વાતુમાં જીવન ખોયું મોંઘું જીવન વાતુમાં ખોયું, વાત વાતમાં જીવન ખોઈ નાખ્યું. આંખ દીધી છે તને દર્શન કરવા, આંખ દીધી છે તને દર્શન કરવા, દીધી તુને દર્શન કરવા, જેવું તેવું જોઈને બધું ખોયું મોંઘું જીવન વાતુમાં ખોયું, જેવું તેવું જોઈને બધું ખોયું મોંઘું જીવન વાતુ વાતુમાં બધું ખોયું મોંઘું જીવન વાતુમાં. હાથ દીધા છે તને હાથ દીધા, હાથ દીધા તને દાન પુણ્ય કરવા, હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા, હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા, દીધા છે તને દાન પુણ્ય કરવા, તેવું તેવું કરી બધું ખોયું મોંઘું જીવન વાતુમાં ખોયું, બધું ખોયું મોંઘું જીવન. દાન દીધા કાલ દીધા તને હરિગુણ સાંભળવા, કાન દીધા તને હરિગુણ સાંભળવા, કાન દીધા તને હરિગુણ સાંભળવા, જેવું તેવું સાંભળી બધું જોયું મોંઘું જીવન વાતુમાં જોયું, જેવું તેવું સાંભળી બધી જોયું મોંઘું જીવન વાતું. વાતુમાં બધું ખોયું મોંઘું જીવન વાતુમાં, વાતુ વાતુમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતુમાં, વાતુ વાતુમાં બધું ખોયું આ મોંઘું જીવન
تام كيشوام رام نارايانا माधवम गोपीनाथ वल्लभम जानकी विनायकम रामचंद्रम भजो जानकी विनायकम रामचंद्रम भजो जानकी विनायकम रामचंद्रम भजो रामचंद्रम भजो بالرام چندر بھگوان کی بال کرشن بھگوان کی ہنومان جی مہاراج بھاگوت بھگوان کی رام دیو جی مہاراج کی باپا سیتا نمہ پاروتی پدائی آر آر مہادے ہوے آپ بدا ترن وائگی آو جو انے آما گامنا انے میمانو جے کوئی آئے آچے بدا نے بھوجن لین انے بھوجن نو کوئی پرتیکار کی تیرسکار کرشے نے تو دوش تھشے یہ تم نے کہا چھے આપણે છે ને કોઈને કાંઈ આપણે આમ સારું કરી ન હોય કે પણ સારું થતું હોય ને આડો પગ ન કરીએ તો એ ઘણું પુણ્ય છે. હે આડો પગ ન કરીએ. ઘણા તો એમ કે આ કેમ થાય, આપને કેમ નહીં પૂછ્યું, પણ પૂછવાનું ક્યાં આવે છે. હરિગુણ ગાઈને આ બધું પૂરું કરી દેવાનું છે. ભોજન અને ભજન અમારા મુદ્રાનો જો ની ભગાતા આવ્યા છે ને પૂછો તમે ભોજન અને અને જ્યાં છે ને ખરેખર ભગવાનની કથા હોય ને ત્યાં સ્વયં સામાન્ય શું સ્વયં હરિ અહીંયા મદદ કરવા આવે છે એટલે એવું નહીં માનતા. હરિને અહીં મદદ કરવી પડે કારણ કે અને ત્યાં હરિ ઢોકળો એ ઢોકળો થાય છે. ઘણાને હજી ખબર નથી. એ આને મનોરંજન સમજે. આ મનોરંજન નથી, આ ભગવાનની કથા છે. કથા છે કૃષ્ણ જામવાળા ગામથી લક્ષ્મામાં પધાર્યા છે, આવી રહ્યા છે, તો 5 મિનિટ આપણે બધા ધૂન અહીંયા કરીએ. રામદે રામદે નકલ ગી રામદે રામ દે રામ દે નકલ ગી રામ દે રામ દે હો રામ દે નકલ ગી રામ દે યો તરા પરસાન હો નહીં પાર રામ દે તરા પરસાન નહીં પાર રામ દે રામ દે પરસો પીરે પાર પૂરો પેલો
I'm
રસ્તે દેવકુભાઈ વાત કરતા હતા કે મામાના ફોન બહુ આવે છે
માવો ઘણી વાર કહેતો હોઉં કે અમે તમને મામા કેક બનાવીએ, આપણે બેને જ ખબર છે, બહુ જબરી વાત છે એમાં. પણ એટલું બધું કામ હોવા છતાં માએ એમ કીધું જવું જોઈએ, હાજરી દેવી જોઈએ, આમંત્રણ ને માન આપી અને આશીર્વાદ દેવા માટે પૂજ્ય મા પધાર્યા છે. પણ પહેલી વાત એ કહી દઉં, 14/2/2024 માં પીઠળ મા નો જન્મદિવસ અને કંકોત્રી મા હારે જ લઈ આવ્યા છે કે હું ખુદ જઈને ત્યાં આમંત્રણ દઈ આવું અને આખા ગામને જાહેર આમંત્રણ છે, બધાય પધારજો. પણ બે શબ્દોમાં ભાગવત ભગવાન શાંતિ હશે એટલે કે જેવા ગાંડી રે ગીર માચે પીઠળ માં આવડી, આવા ગાંડી રે ગીર માચે પીઠળ માં આવડી, અને નાણા વાળી ના નેગ દીવો ઓળખાય રે હોયાની પીઠળ, જામ વાળે જગદમ પીઠળ જો ગણી, મારી જામ વાળે જગદંબા પીઠળ જો ગણી, આવા સિંહ નારે સી માડે તોળા બેસણા, મારી સિંહ નારે સી માડે તોળા બેસણા, એ દણ તું દેતા ડાલા મથા પીઠળ, મારી જામ વાળે જગદંબા પીઠળ જો ગણી, આવા જામ વાળે જગદંબા પીઠળ જો ગણી. બોલો પીઠળ માત કી જય. મને મને તો એમ કે ટાઈમ પૂરો થતો હોય છે એટલે હા વાહ સરસ, ક્યાંનો મેળ છે? હા તો બેકારી જ છે, બેકારી. હા બહુ જબરી વાત છે. અને ભગવાન કૃષ્ણ તો જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાને કરે છે. ઈ કૃષ્ણ ભગત બાપુ એમ કે છે ને કે મોટી મોટી મેળ્યું છે દીધો તો જાકારો મોટી મોટી મેળ્યું છે દીધો તો જાકારો રે, પછી એને ઝૂંપડીએ એ કીધું તું જીવન પધારો રે દેવકીજી. એક વાત તમને કહી દઉં, આપણે બધાને મામા ભાણાના સંબંધ છે ને એટલે અમે ગઢવ્યું લગભગ તાલસુરમાં ઓછા હોઈએ. હા આ બધા સમજી શકો છો ને, હું લગભગ માને ત્યાં તો અમે હોઈએ જ લગભગ. માં ઘણા વર્ષથી મા પીઠળનો જન્મ ઉજવે છે, ત્યાં હાજરી હોય છે ને આ બધા માટે માની મહેર છે. પણ હવે થોડુંક કઈ, કારણ કે આ બધા સારું જ વગાડે છે, આ તો અમે તાલસુરમાં કદાચ ન હોય એટલે એટલે કીધું કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભગવાન દરિયા ના ભળિયા માધીકા ભગવાન
બધા પ્રોગ્રામ કરતા શાસ્ત્રીજી વાત ઈ કહું છું, આ ઉસ્તાદ ને વધાવજો, દોઢ ની મોટર દોહ નું કામ આપે છો. હા બહુ જબરી વાત છે, આટલું તાલ ને સુર ને સંગીત માં માં જાણવું હકીકત છે. એના પર કઈક માતાજી ને ભાગવત ભગવાન ની મેર જ છે ને, કે ભેગું ન થાય. હા એમાં અમારા જેવા બતાલ ને બસુર આવી ગયા, ભૂકા કાઢ નાખે. પણ આ કદાચ આ બધા ગામના આંગણે માં આમંત્રણ માન આપીને કોઈ મહેમાનો આવ્યા છે, માં પણ ભજારા છે અને ખૂબ માવડીઓ બેઠ્યું છે, સાંભળી લેજો. અને એક તો આનંદની વાત તો રામ મંદિરે થાય છે, ખબર છે ને બધાને. જો કોંગ્રેસ ભાજપને આનંદ કરાવવા માટે તમે, કોંગ્રેસ ભાજપની કઈ વાત જ નથી, કોંગ્રેસ ભાજપ અને આપ મામા આપ. હવે આપ તો અમે જ ઉભું કીધું હતું, ધ્યાનથી સાંભળવું તેને સમજાણું હોય ને, એ તો ગઢવી ડાયરો લે એ વાત બહુ જબરી વાત છે. હા હવે તમને આનંદ કરાવો. એક જણો ભાષણ કરતો હતો, દેવકુભાઈ ભાષણ કરતો હતો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો, લંબાવજો. બહુ જબરી વાત છે, આ તો ભાગવત નો ખોળો છે. પણ બધા માટે હજી આપણી માવડીઓ સાહેબ, આપણું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ હજી સાક્ષી પૂરે છે. કોઈને તમે આમંત્રણ માન આપ્યું છે, જેટલા જેટલા મહેમાનો ભાગવત ભગવાન ના દર્શન કરવા માટે સરસાદ દિવસ આવ્યા છે, એટલા માટે કે હેલ ભરી ને હું તો ગાલું તાવળી મારે હૈયે હર પણ માં અહીં પધાર્યા છે, આ બધાનો ભાવ છે, એટલે આઈમાનું સ્વાગત કરવા માટે શું લખેલ છે. હા ધર્મિષ્ઠા બેન ને ભાઈ, હા ધર્મિષ્ઠા બેન અમીરભાઈ રામ બેન ને વિનંતી કરું આઈમાનું સન્માન કરવા માટે, બરોબર ને. હર્ષિકા બેન કેવું, હા હર્ષિકા બેન આવો બેન. વાહ, અને આઈમાના સાનિધ્યમાં 14 બે નું જે આમંત્રણ છે ને, સાંભળી લેજો, કાંઈ ફંડફાળા વગર આજે વર્ષોથી માનિયા બેઠા છે. એક રૂપિયાનો ફંડફાળો આઈમાના નામે કોઈ આવતો દેતાય નહીં, એ તમને જાહેરમાં કહી દઉં છું. એટલે 14 તારીખે આ બધાય 14 બે દિવસ થી માંડી બીજે દી હવાર સુધી જોરદાર આયોજન છે, એટલે બધા પધારજો. આઈમાનું વસંત પંચમી છે, પીઠળમાનો જન્મદિવસ છે, અને રાત્રે ભવ્ય લોકડાયરો છે. નામે નામે ઘણા બધા કલાકારો આવવાના છે, બધા મારા બાપુ અહીંથી હાજરી આપજો અને આઈમાનું સન્માન થઈ જવા જેવું છે. ત્યારે બોલો પીઠળ માતાજી, જોરદાર ચાલુ થી આપણે વધાવી લક્ષ્મી આય માતાજી. હવે દેવકુભાઈ, હા ના નાના કીધું છે એટલે એ બધાનો ભાવ છે, એટલા માટે દેવકુભાઈ ગઢવી નું સન્માન કરવા માટે કનુભાઈ સાદુલભાઈ બારૈયા આવો. જોરદાર ચાલુ થી ઉધાવી આપણે બોલો પીઠળ માતાજી. હવે મારું કરજો, એટલે આટલું ગાયું કઈ નહીં. હા ભાવેશભાઈ સાવલિયા એવું કઈક લખેલ છે, આવો મને હાર પહેરાવા. હા લખ્યું નતું, હું કહેવાનો જ હતો. વાહ સરસ, આવો ભાવેશભાઈ કવરે છે ને. અરે ફોટો પડ્યો ને ભાઈ, વાહ આ બધું તો
બોલો પીઠળ માત કી ભાગવત ભગવાન કી હવે બધાય પ્રસાદી લેવા જવા વિનંતી